હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય જીપીએસસી ચેનલ હું સેતલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અત્યાર સુધી જે છે એ બધું મેથડ ટાઈપ આપણે બધા જે ટોપિક ભણતા હતા પરંતુ આજે એ હું તમારા માટે કંઈક નવ્યું લાવી છું કે જેથી તમે બોરિંગ ન થઈ જાઓ ઓકે અને તમને પણ મજા આવે તો આજે આપણે જે છે એ ઇંગ્લિશમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા જે એમસીક્યુ જે છે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર આર્ટિકલના એના વિશે વાત કરવાના છે ઓકે અને આની અગાઉ હું તમને કહું કે જો તમે આ એમસીક્યુ જે છે એ સોલ્વ કરો આ એક્સરસાઇઝ એની પહેલાં તમે મારા જે ઇંગ્લિશના જે મેં આર્ટિકલના પાંચ જે ટોપિક્સ જે છે એ મૂકી દીધા છે એ અંદરના ઓકે તો એ ન જોયા હોય તો પહેલાં તમારે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે ઓકે તો પ્લેલિસ્ટમાં જઈને એ ટોપિક્સ જોઈ લેવા ઓકે અને એના પછી જ તમારે એક્સરસાઇઝ સોલ્વ કરવી જોઈએ એવું હું માનું છું કે તો શરૂ કરીએ એ અંધના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા જે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર છે એના વિશે ચર્ચા કરીશ ઓકે તો લેટ સ્ટાર્ટ ધ આર્ટિકલ્સ ઓકે ફર્સ્ટ નંબરનું આર્ટિકલ આપ્યો છે ખાલી જગ્યા છે સન સનસાઈન્સ વેરી બ્રાઇટલી ઇન સમર આ ટેટ ટુની પરીક્ષામાં બે હજાર તેરમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓકે તો ખાલી જગ્યા સન સનસાઇન્સ વેરી બ્રાઇટલી ઇન સમર ઓપ્શનમાં આપેલું છે એન એ ધ એન્ડ ધેટ ઓકે તો સન એટલે કે સૂર્ય જે છે એ હંમેશા બ્રાઇટલી ઉનાળામાં બ્રાઇટલી પ્રકાશ આપે છે તો સન જે છે એ શું કહેવામાં આવે છે અવકાશી પદાર્થ છે એટલા માટે કોઈ પણ અવકાશી પદાર્થ હોય ઓકે તો એ અવકાશી પદાર્થની આગળ હંમેશા ધ આર્ટિકલ આવે છે કયો આવે છે ધ તો ધ સનસાઈન્સ વેરી બ્રાઇટલી ઇન સમર ઓકે ખબર પડી સેકન્ડ બીજા નંબરની જોઈએ મિસ્ટર જય ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર ઓકે મિસ્ટર જય ઇઝ યુનિયન ડેશ યુનિયન લીડર ઓપ્શનમાં આપેલું છે એન નન ઓફ થ્રી નન ઓફ ધી નન ઓફ થ્રી મેન્શન હિયર ઓકે ત્રણેમાંથી એક પણ નહીં ધ એન્ડ એ ઓકે મિસ્ટર જય ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર તમે એવું વિચારશો કે યુ આજે યુ જે છે એ યુ ગુજરાતી અર્થ એનો કરીએ તો આ જે છે એ વ્યંજનથી થાય છે એટલા માટે તમે અહીંયા એ ઓપ્શન જે છે એ ટીક કરશો પરંતુ આ જે એ આવે છે એ ભૂલ છે ઓકે હું તમને સમજાવું કેમ કે આમાં ધ આવશે પરંતુ ધ જે છે એ કેમ આવે છે એ સમજાવું ઓપ્શનમાં જવાબ તો કોઈ પણ વસ્તુ હોય કોઈ વ્યક્તિ હોય એનો વિશિષ્ટ હોદ્દો આપણે દર્શાવો છે કે કોઈ કેપ્ટન છે કેપ્ટન હોય લીડર પછી કોઈ મેનેજર હોય કંપનીનો કે ગમે તે મેનેજર હોય મોટો ઓકે પછી પ્રિન્સિપાલ કોઈ હોય પછી પ્રેસિડેન્ટ હોય આવા કોઈ પણ વ્યક્તિના વિશિષ્ટ હોદ્દા હોય એ હોદ્દાની આગળ આપણે હંમેશા શું કરીએ છીએ ધ ઓકે તો આમ યુ જોઈને એ નહીં મૂકી દેવાનો પરંતુ યુનિયન જે છે એ મુખ્ય છે એનો હોદ્દો એટલા માટે એને જોઈને લીડરને જોઈને ધ જવાબ આવે છે ઓકે ખબર પડી નેક્સ્ટ ત્રીજા નંબરની ખાલી જગ્યા છે ધીસ ઇઝ એન એપલ ઓકે આ સફરજન છે ખાલી જગ્યા એપલ ઇઝ રેડ આ સફરજન છે અને એ સફરજન કેવું છે લાલ છે ઓકે તો સફરજનની જ વાત કરવામાં આવે છે ચોક્કસ આ એ જ સફરજન છે કે જે લાલ છે ઓકે તો કોઈ પણ વસ્તુ હોય એનો બીજી વખત ઉલ્લેખ થાય તો એની ચોક્કસતા દર્શાવવા માટે આ એપલ જે છે એ એપલની ચોક્કસતા દર્શાવી છે એટલા માટે ઓકે એનો બીજી વાર ઉલ્લેખ થયો છે કોઈપણ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ થાય તો એની આગળ કયું આવે છે ધ ઓકે તો અહીંયા આવશે જ બી ધ ધીસ ઇઝ એન એપલ એન્ડ ધ એપલ ઇઝ રેડ ઓકે ખબર પડી નેક્સ્ટ ખાલી જગ્યા ચોથી છે મેન ઇઝ મોર્ટલ મીન્સ કે માનુષ્ય છે એ શું છે નાશવંત છે ઓકે જવાબમાં આપેલું છે એ એન ધ એન્ડ આર્ટિકલ નોટ રિક્વાયર્ડ કોઈપણ આર્ટિકલની ઓકે તો મનુષ્ય જે છે એ કેવું છે નાશવંત છે મેન આમ તો મેન અને વુમનની આગળ એ એ આર્ટિકલ આવ્યો ઓકે પરંતુ મેન અને વુમન જે છે એ આખી જાતિનો જ્યારે ઉલ્લેખ કરે છે અપવાદરૂપે ઓકે ત્યારે એની સાથે કોઈ પણ આર્ટિકલ આવતો નથી નો આર્ટિકલ ખબર પડે મેન અને વુમન જ્યારે એકલા વપરાય ત્યારે એ આર્ટિકલ આવે પરંતુ મેન જે છે અથવા તો વુમન એ આખી જાતિનો જ્યારે ઉલ્લેખ કરે અપવાદરૂપે ત્યારે કોઈ જ આર્ટિકલ આવતો નથી અહીંયા મનુષ્ય જાતિની આખી વાત કરવામાં આવી છે એટલા માટે કોઈ જ આર્ટિકલ આવતો નથી ઓકે ખબર પડી ઓકે નેક્સ્ટ પાંચમા નંબરની ખાલી જગ્યા છે ઇટ વોઝ ખાલી જગ્યા પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ ઓકે ઇટ વોઝ પ્રાઉડેસ્ટ કેવી પ્રાઉડેસ્ટ ઇ એસ ટી આપેલું છે ઇટ વોઝ ખાલી જગ્યા પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ ઇ એસ ટી એ છે હંમેશા સુપરલેટિવ ડિગ્રી જે છે એ સુપરલેટિવ ફોર્મ એનું વિશેષણ આપ્યું હોય ઓકે એની પાછળ જ ઇ એસ ટી પ્રત્યે જે છે એ લાગે છે તો આ પ્રાઉડેસ્ટ જે છે એ શું છે સુપરલેટિવ ડિગ્રીનું છે ઓકે તો સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું કોઈપણ વિશેષણ હોય તો એની આગળ હંમેશા ધ આર્ટિકલ જ આવે છે ઓકે તો પાંચમા નંબરની ખાલી જગ્યામાં શું આવશે ધ ઓકે સુપર લિટિવ ડિગ્રી છે પ્રાઉડેસ્ટ ઇએસટી પ્રત્યે લાગ્યું છે એટલા માટે ઓકે ઇટ વોઝ ધ પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ નેક્સ્ટ લેટ્સ પ્લે વોલીબોલ ચાલો આપણે વોલીબોલ રમીએ ઓકે લેટ્સ પ્લે વોલીબોલ યુજીવીસીએલમાં પૂછાયેલો બે હજાર સોળમાં પ્રશ્ન છે ઓકે જવાબમાં આપેલું છે એ નો આર્ટિકલ ધ આર્ટિકલ એન્ડ એ આ એન આર્ટિકલ ઓકે તો વોલીબોલ આ શું છે આ એક રમતનું નામ છે ઓકે રમત છે ક્રિકેટ છે એવી રીતે વોલીબોલ છે તો રમત આપણે એમ કહે છે કે રમત ગમતનું સાધન હોય એની આગળ ધ આર્ટિકલ આવે પરંતુ માત્ર રમત રમતગમતનું જ નામ હોય વોલીબોલ છે ક્રિકેટ છે કોઈ બાસ્કેટબોલ છે તો માત્ર રમતના રમતગમતનું નામ હોય એની આગળ કોઈ જ આર્ટિકલ આવતો નથી ઓકે તો અહીંયા વોલીબોલની સાથે કોઈ આર્ટિકલ લાગશે નહીં ઓકે નો આર્ટિકલ ઓપ્શન બી ખબર પડી કે રમતના કોઈ રમત હોય એની નામ આગળ કોઈ જ આર્ટિકલ લાગતો નથી નેક્સ્ટ તો લેટ્સ પ્લે ધ વોલીબોલ લેટ્સ પ્લે વોલીબોલ કોઈ જ આર્ટિકલ નહીં આવે ઓકે સોરી નેક્સ્ટ સાતમા નંબરની જોઈએ સાતમા નંબરની ખાલી જગ્યા કે છે કે ધ એમેઝોન ઇન બ્રાઝિલ ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઇન સાઉથ આફ્રિકા ઓકે એમેઝોન ઓકે ધ એમેઝોન ઇન બ્રાઝિલ ઇઝ લોંગેસ્ટ કેવી છે લાંબામાં લાંબી નદી લોંગેસ્ટ રિવર ઇન સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકાની લાંબામાં લાંબી નદી છે ઓકે તો પહેલાં આવે છે કે લોંગેસ્ટ યી પ્રત્યય છે લોન્ગેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી થઈ ઓકે તો એમેઝોન દક્ષિણ આફ્રિકા જે છે એનું એમેઝોન જે છે સરે દક્ષિણ આફ્રિકા નહીં આવે પરંતુ દક્ષિણ અમેરિકા આવે છે ભૂલ છે ઓકે દક્ષિણ અમેરિકા સાઉથ અમેરિકા દક્ષિણ અમેરિકા ઓકે તો ધ એમેઝોન ઇન બ્રાઝિલ ઇઝ લોંગેસ્ટ રિવર ઇન ખાલી જગ્યા સાઉથ અમેરિકા ઓકે તો દક્ષિણ અમેરિકા ખંડ જે છે એની એમેઝોનમાં જે બ્રાઝિલ જે નદી જે છે એ સૌથી લાંબામાં લાંબી નદી છે ઓકે તો લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી ફોર્મ છે એટલા માટેની આગળ શું આવશે ધ ઓકે અને સાઉથ અમેરિકા દક્ષિણ અમેરિકા છે એ શું છે ખંડનું નામ છે ઓકે તો કોઈપણ ખંડના નામની આગળ કોઈ જ આર્ટિકલ લાગતો નથી તો પહેલાંમાં આવશે ધ અને બીજામાં આવશે નો આર્ટિકલ ઓપ્શન નંબર એ ધ એમેઝોન ઇન બ્રાઝિલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન સાઉથ અમેરિકા ઓકે નેક્સ્ટ આઠમા નંબરનું જોઈએ મહેશ ઇઝ ખાલી જગ્યા એમડી ફ્રોમ ખાલી જગ્યા યુએસ યુનિવર્સિટી મહેશ શું છે એમડી એમડી થયેલો છે ઓકે મહેશ ઇઝ એમડી ફ્રોમ યુએસ યુનિવર્સિટી એમડી બોલવામાં એ લખવામાં એમ છે પરંતુ બોલવામાં શું વપરાય છે એ એ વપરાય છે એ આયુ જે પાંચ સ્વર છે એમાંનો એથી ઉચ્ચાર થાય છે એટલે શું આવશે એન એમડી ઓકે ફ્રોમ ખાલી જગ્યા યુએસ યુનિવર્સિટી અહીંયા મહેશ ઇઝ એન એમડી ઓકે કેમ કે સ્વરથી ઉચ્ચાર થાય છે એ એટલા માટે ફ્રોમ યુ ગુજરાતી યુ વ્યંજનથી ઉચ્ચાર થાય છે એટલા માટે શું આવશે અહીંયા એ ઓકે એ યુએસ યુનિવર્સિટી મહેશ ઇઝ એન એમડી ફ્રોમ એ યુ એસ યુનિવર્સિટી ઓકે નેક્સ્ટ સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા પૂરી છે ઓકે તો પહેલામાં એન અને બીજામાં એ બ્લેન્પ યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે ઓકે ખાલી જગ્યામાં પોસ્ટમાં પૂછાયેલો બે હજાર ચૌદમાં પ્રશ્ન છે કે આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ ખાલી જગ્યા રિવર હું નદી કિનારા આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ રિવર હું નદી કિનારા પર ઊભો હતો ઓકે આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેન્ક ઓફ રિવર રિવર એટલે કે નદી ઓકે એક નિયમ એવું કે છે કે કોઈ પણ નદી હોય ઓકે તો નદીના નામની આગળ કોઈ નદી હોય એના નામ હોય નામ આપેલું હોય તો આપણે ધ આર્ટિકલ લખતા હતા શું આપતા ધ આર્ટિકલ જે છે એ લગાવતા હોય પરંતુ માત્ર રિવર એટલે કે નદી ઓપ્શન આપેલું હોય તો આપણે એની સાથે જે છે એ એ આર્ટિકલ આવે છે કયો આર્ટિકલ આવે છે એ ઓકે નદીની પાછળ લખેલું હોય કે ધ યમુને રિવર ધ નર્મદા રિવર એ રીતે લખેલું હોય તો ધ લખવાનું પરંતુ માત્ર નદીનું નામ આપેલું હોય તો એ આર્ટિકલ આવે છે એની આગળ શું લગાવીશું એ આર્ટિકલ અ રિવર ઓકે આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ એ રિવર હું નદી કિનારા પર ઊભો હતો ઓકે નેક્સ્ટ દસમા નંબરની ખાલી જગ્યા લીધી છે કે ધ પ્રિન્સિપાલ ઇન્વાઇટેડ ડેશ એમબીબીએસ ડૉક્ટર ફોર ઓલ લેક્ચર ઓકે ધ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલે ઇન્વાઇટેડ કર્યા કોને એમબીબીએસ ડૉક્ટરને લેક્ચર લેવા લેક્ચર આપવા માટે ઓકે એ સ્ટાર્ટ બે હજાર બારમાં પૂછાયેલો પ્રશ્ન જે છે આ ઓકે તો ધ પ્રિન્સિપાલ ઇન્વાઇટેડ એમબીબીએસ કેવા એથી ઉચ્ચાર થાય છે એમબીબીએસ ઓકે ગુડ સ્વરથી કઈ રીતે વ્યંજનથી ઉચ્ચાર નથી પરંતુ એ જે છે એ શું છે વ્યંજન ઓકે સોરી સ્વર છે એ આયુ પાંચ સ્વર એનાથી ઉચ્ચાર થાય છે ઓકે આ એ જે છે એ શું છે એમ બીબીએસ લખાય છે એમ પણ બોલાય છે એ શું છે સ્વર છે એટલા માટે શું આવશે ઓપ્શનમાં એન ઓકે જવાબમાં આવશે ડી એન એમબીબીએસ તો પ્રિન્સિપાલ ઇન્વાઇટેડ એન એમબીબીએસ ડૉક્ટર ફોર અ લેક્ચર ઓકે તો આ હતી આપણી એ એન ધ જે છે એની ખાલી જગ્યાઓ જે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર્સ છે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો ઓકે તો મેં તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી છે ઓકે આની આપણે છે આ જે એન ધ શીખવી પરંતુ હવે આપણે આ રીતે જ અવનવા જે ટોપિક્સ જે છે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા ક્વેશ્ચન છે ખાલી જગ્યા છે એના વિશે પણ હવે એના ટોપિક્સ પણ લેવાના છે ઓકે મિત્રો તો અમારી જે ચેનલ જે છે માય જીપીએસસી ચેનલની એને તમે લાઇક કરો શેર કરો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ઓકે